विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप अने वासुदेव विद्यालय की YouTube चैनल में हूँ तृप्तिबेन वालंबिया आपनो स्वागत करू छु। धोरण 3 पर्यावरण एमा आपणे पाठ बीजो वन परी आगला पीरियड नी अंदर समझ्या। हवे एने अनुलक्षीने पुस्तक में जे प्रश्न जवाब आप्या छे ए हुं तमने करावुं छुं। तो चलो जुओ अने प्रश्नना जवाब आपणे लखीए। पहेलो प्रश्न छे, चित्र जुओ अने चित्रमां शुं शुं देखाय छे ते लखो। तो चलो चित्र जो, पेज नंबर तमारे 17 खोलवानुं छे अने चित्र जोवानुं छे। चित्रनी अंदर शुं छे ई जुओ। तो चित्रनी अंदर पहेला तो शुं देखाय छे कि छोकरी बेठी छे, हाथमां पुस्तक छे, पण आपणे आपणी रीते सरस रीते पर्यावरणी भाषामां लखवानुं छे। तो पहेला लखशुं चित्रनी अंदर शुं छे, तो के छे फोटा फ्रेम। पछी बीजुं शुं छे, तो के चित्रमां बारी आडो पडदो राख्यो छे। तो लखीशुं पड़दो। पछी चित्र जुओ अने जुओ तो एमां शुं छे, तकियो। लखीशुं तकिया। पछी चित्र जोता जाओ अने नाम बोलता जाओ, पछी शुं छे के छोकरी पुस्तक वाचे छे। तो शुं लखीशुं, पुस्तक वाचती छोकरी। पछी अल्पविराम करो एटले ई पूरुं थई गयुं एम खबर पड़े। अने पछी छे पलंगनी चादर, जो पलंग पर चादर पाथरी छे। तमारे पण लखवानुं छे, साथे छ खाना आप्या छे, छय छ खानानी अंदर लखवानुं छे। पछी आपणे जमीन ऊपर पाथરેલું છે તેને ગાલીચો પણ કહી શકીએ અને ચટાઈ પણ કહી શકીએ। આ થયો પહેલા પ્રશ્નનો જવાબ। હવે જુઓ પ્રશ્ન નંબર બીજો, ઘર અને પેજ નંબર 18। તો એમાં જુઓ ઘરમાં જે વસ્તુ પર કરોણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો। તો ઘરની અંદર આપણે કઈ કઈ એવી વસ્તુ હોય જેની અંદર ફૂલની છાપ હોય, તો ચાલો જુઓ અને આપણે લખીએ। પેલા તો આપણે જોયું કે ગાલીચામાં પણ ફૂલની છાપ હોય, જમીન ઉપર જે આપણે પાથરી એ ગાલીચો, પછી પલંગની ચાદર ઉપર પણ હોય ફૂલની છાપ। ફૂલવાળા ઓછા હોય છે ને, બરાબર? તમે ઓછો છો, એ ચાદરમાં પણ ફૂલની ડિઝાઇન હોય છે। પછી બીજું લખીશું તકિયા, તકિયાનું કવર હોય તો એમાં પણ ફૂલોની ડિઝાઇન હોય જ છે। તો અને પછી આપણે લખવાનું છે કે ત્રણ નામ મેં તમને લખાવ્યા છે અને હવે લખવું છે બારીના પડદા। બારીના પડદા જો ચિત્રમાં જોતા જાઓ, બારીના પડદાની અંદર પણ ફૂલની છાપ છે। તો આ થઈ ગયા ચાર નામ। એક નામ પૂરું થાય એટલે અલ્પવિરામ કરીશું અને જયારે પૂરું થાય પ્રશ્ન જવાબ એટલે પૂર્ણવિરામ કરીશું। હવે છે તમે જોયેલા કેટલાક વૃક્ષોના નામ લખો। તો તમે ક્યાં ક્યાં વૃક્ષો જોયા છે? મેં પાઠની અંદર તમને કીધું ને કે તમને છોડ દેખાયા, કે ઘરના આંગણામાં હોય તો એને આપણે છોડ કહીએ, આપણે મંદિરે જઈએ છીએ, સ્કૂલથી ઘરે જઈએ છીએ ત્યાં રસ્તામાં ઘણા બધા વૃક્ષો આવે છે। તો પહેલો જ વૃક્ષ લખીશું આસોપાલ, જેનું તોરણ આપણે દિવાળી ઉપર ઘરમાં બાંધીએ છીએ, આસોપાલવનું વૃક્ષ હોય। પછી મંદિરે જઈએ ત્યારે ક્યાં ક્યાં વૃક્ષ જોઈએ છીએ? બોલ, પીપળો, આ બધાને આપણે પાણી રેડીએ છીએ ને, એટલે આ બે નામ તો ખૂબ જ સરળ છે। પછી ત્રીજું લખીશું બાવળ, આમાં ઘણા બધા નામ લખી શકાય પણ મેં તમને સહેલા લાગે એ જ નામ લખાવ્યા છે કે આસોપાલવનું તોરણ બાંધી શકાય, વડ હોય, વડને વડવાયો હોય એટલે આપણે વડને ઝડપથી ઓળખી શકીએ, પીપળાને આપણે પાણી રેડીએ છીએ અને બાવળ, બોરડી જેવા નામ પણ આપણે આની અંદર લખી શકીએ। અને બોરડી છે એ છોડમાં આવે એટલે મેં તમને અહીંયા લખાવ્યું નથી। હવે એના પછીનો પ્રશ્ન, અને ખાનામાં લખતા જાઓ પુસ્તક ખોલીને, શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ તમે જોયા નથી? તમે હજી ત્રીજા ધોરણમાં આવ્યા છો એટલે ઘણા એવા બધા છોડ હોય કે તમે એને જોયા જ ન હોય, તો તમે ક્યાં ક્યાં છોડ નથી જોયા? તો ચાલો એનો જવાબ હું અહીંયા લખાવું છું। પહેલું ધતુરો, ધતુરાનો છોડ કોઈએ જોયો હોય નહીં, બરાબર? પછી બીજો લખીશું કે કેક્ટસ, એટલે કાંટાવાળી વનસ્પતિ જે આપણે અત્યારે સુશોભન તરીકે ઘણા ઘરમાં વાવેલી હોય છે પણ અત્યારે એ જોવા મળતી નથી। પછી છે પથ્થરવેલ, આ બધા નામ તમે સાંભળ્યા છે પણ એને જોયું નથી, અને પથ્થર કોળ પણ કહે છે, એવો છોડ થાય છે જે આપણે ઘરના કુંડામાં વાવી શકીએ। પછી છે ધતુરો, કેક્રસ, પથ્થરવેલ અને દાડમડી। તો દાડમડીનો છોડ થાય છે એની અંદર દાડમ આવે છે પણ આપણે એને જોઈ નથી। પછી છે જુદા જુદા રંગના ગુલાબના ફૂલો,
ગુલાબના તો તમે તરત કહેશો કે ગુલાબી હોય લાલ હોય પણ તમે પીળા જાંબલી એવા કલરના ગુલાબના ફૂલો જોયા નથી પછી તમે કેમ નથી જોયું છોડ તમે જે મહેંદીનો છોડ નથી જોયો અત્યારે જોવા મળતો હોય કે પહેલા તો મહેંદીના છોડ ઘરની આગળ અથવા તો આપણો જે નાનો એવો ભાગ હોય આંગણો હોય તો અહીંયા મહેંદીના છોડ વાવી અને આડી વાળ કરવામાં આવતી પણ હવે એ છોડ અહીંયા પણ જોવા મળતા નથી હવે છે પછી જાસૂદ જાસૂદને પણ આપણે જોયું હતું નથી બરાબર ને આ છોડ એવો છે જાસૂદનો કે જે આપણે જોઈ શકતા નથી અથવા જોયો નથી ઘણી જગ્યાએ હોય અને તમે જોયો હોય તો ખૂબ જ સરસ હવે આ મેં તમને એક પ્રશ્નના જવાબ પાઠ્ય પુસ્તકના આધારે લખાવ્યા હવે છે મેં આ એક પ્રશ્ન વધારે મૂક્યો છે પેજ નંબર 19 નો છે એમાં તમને એક બોક્સ આપેલું છે આની અંદર તમારે શું કરવાનું છે તો એમાં તો એમ જ કીધું છે કે તમને ગમતા વૃક્ષ મિત્ર વૃક્ષને શું માનવાનું છે મિત્ર માનવાનું છે એનું ચિત્ર દોરો અને રંગ પૂરો તેમજ પાંચ વાક્યો લખો આ મેં વધારે ઉમેર્યું છે પેજ નંબર 19 તમારે વૃક્ષનું ચિત્ર આપણે જે દોરવું હોય એ સરસ દોરી ન શકતા હોય અથવા તો ચિત્ર દોરતા ન આવડતું હોય તો અત્યારે વૃક્ષના ચાર્ટ મળે છે ઈ ચાર્ટમાંથી નાનું એવું ચાર્ટ લેવાનો મોટા વૃક્ષનું ચાર્ટ લઈ ઈ ચાર્ટમાંથી તમે અહીંયા વૃક્ષનું ચિત્ર ચોટાડી શકો છો તમે દોરો નહીં તો તમે ચોટાડી પણ શકો છો ચિત્ર લઈ આવી તમે લગાવો અને પછી એના વિશે તમારે જે થોડી જગ્યા રાખવાની છે અથવા તો એક સાઈડ વૃક્ષનું ચિત્ર દોરો પછી પાંચ લાઈન લખો એવી રીતે તમારે પાંચ લાઈન પણ લખવાની છે ચોરસમાં આપણે એટલું થોડો પ્રશ્નના અંદર વધારો કરીએ છીએ કે જેને વિશે આપણે જે વૃક્ષ લગાવ્યું તો એના વિશે આપણને થોડીક માહિતી પણ હોવી જોઈએ તમે આંબો લગાવો છો તો આંબાના પાન વિશે લખો તેનો આકાર કેવો છે વૃક્ષ કેવડું થાય છે તેનું ફૂલ ક્યારે આવે છે કયા મહિનામાં આવે છે એમાં કયું ફળ થાય છે એવી રીતે તમે કોઈ પણ વૃક્ષનું ચિત્ર ચોટાડી શકો છો દોરી પણ શકો છો પણ દોરવામાં અવ્યવસ્થિત કરી ચેકચાક કરી પેજને ફાડતા નહીં ખૂબ જ સરસ રીતે ચાર્ટ લઈ આવી અને એનું ચિત્ર ચોટાડજો અને પાંચ વાક્ય લખજો પાઠ 2 1 પરીના પ્રશ્ન જવાબ અહીં પૂરા થયા અસ્તુ